ચાલો તે સમજવા માટે થોડા ઉદાહરણ આપણે અહીંયા જોઈએ મેં અહીંયા થોડી તમને સમય સંખ્યા લખી છે અને એ સમય સંખ્યાના દશાં સ્વરૂપ પણ લખેલા છે તો આપણે એનો અભ્યાસ કરીએ સૌ આપ તમે જુઓ તો સાતના છેદમાં બેનું દશાંશરૂપ મેં તમે તમારી રફ નોટમાં કરી જોજો ભાંગાકાર તમને ન સમજાય તો સાતના છેદમાં બે એનું દશાંત સ્વરૂપ ત્રણ પોઈન્ટ પાંચ આવે બરાબર છે પછી આઠના છેદમાં પાંચ એનું દુશાન સ્વરૂપ છે એ એક પોઈન્ટ છ આવે નવના છેદમાં ચાર છે એનું દુશાન સ્વરૂપ છે એ બે પોઈન્ટ પચીસ આવે સાતના છેદમાં પચીસ છે એનું દુશાન સ્વરૂપ છે એ જીરો પોઈન્ટ અઠ્યાવીસ આવે બરાબર છે એ જ રીતે આપણે છે બરાબર છે એ જ રીતે આપણે આગળ જોઈએ તો સાતના છેદ સાતના છેદમાં દસ છે એનું દશાંત સ્વરૂપ છે એ ઝીરો પોઈન્ટ સાત આવે નવના છેદમાં વીસ છે એમનું દિશાંત સ્વરૂપ છે એ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ આવે ત્યારબાદ સત્તરના છેદમાં સત્તરના છેદમાં પચાસ છે તો તેમનું દશાંત સ્વરૂપ છે એ ઝીરો પોઈન્ટ ચોત્રીસ આવે મિત્રો હજી આપણે આગળ અભ્યાસ કરીએ બરાબર છે હજુ આપણે જો આગળ અભ્યાસ કરીએ તો અહીંયા સાતના છેદમાં સાતના છેદમાં ત્રણ આપેલા છે તો એનું દશ્યાન સ્વરૂપ મિત્રો તમે જુઓ તો બે પોઈન્ટ ત્રણ 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 પછી આ ટપકા કરેલા છે તમે ધોરણ નવમાં અભ્યાસ કરેલો જ છે આનો મતલબ શું થાય કે આનો મતલબ કે ત્રણ છે એ અનંત સુધી આવે છે એટલે કે સાતના છેદમાં ત્રણનું દશાંત સ્વરૂપ બે પોઈન્ટ ત્રણ ત્રણ સી અનંત સુધી એમનામાં આવે છે એ જ રીતે આઠના છેદમાં સાત એનું દશાંશ સ્વરૂપ એક પોઈન્ટ એક ચાર બે આઠ પાંચ સાત અને પછી પાછા આંકડા આનો મતલબ થાય પાછો એક ચાર બે આઠ પાંચ સાત રિપીટ થશે એ જ રીતે મિત્રો છે તમે નીચે હજી પણ જોઈ શકો છો બરાબર છે કે પાંચના છેદમાં છ છે પાંચના છેદમાં છ એનું દશાંશ સ્વરૂપ ઝીરો પોઈન્ટ આઠ ત્રણ પછી ત્રણ 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 રિપીટ થાય છે પુનરાવર્તન થાય છે એ જ રીતે તમે આઠના છેદમાં પંદરનું દશાંશ સ્વરૂપ જોવો છો બરાબર છે તો એનું જીરો પોઈન્ટ પાંચ ત્રણ ત્રણ બરાબર છે આ રીતના દશાંશ સ્વરૂપો તમે સમય સંખ્યા મેં તમારી ધમક થોડી લખી એમાં આ રીતે તમે દશાંશ સ્વરૂપો છે એ જોયા છે હવે આમ થવાનું અમુક સંખ્યા તમે જોઈ છે તો અમુક સંખ્યાનું દશાંત સ્વરૂપ છે એ પોઈન્ટ પછી અમુક આંકડા અટકી જાય છે અને અમુક સંખ્યાનું દશાંત સ્વરૂપ છે એ પોઈન્ટ પછી અનંત સુધી એમના કોઈ ચોક્કસ અંકો પુનરાવર્તિત થાય છે આનું કારણ શું શા માટે આવી રીતે થતું હોય છે બરાબર છે તો એની માટેના જે પ્રમય છે એ હવે પછીના આપણે એ પ્રમયના આધારે એનો અભ્યાસ કરવાનો છે તો મિત્રો તમે જોયું હશે કે સાતના છેદમાં બે આઠના છેદમાં પાંચ સાતના છેદમાં દસ નવના છેદમાં ચાર સાતના છેદમાં પાંચ નવના છેદમાં વીસ સત્તરના છેદમાં પચાસ આટલી સંખ્યાઓનું દશાંત સ્વરૂપ છે એ પોઈન્ટ પછી અમુક અંકે અટકી જાય છે જ્યારે સાતના છેદમાં ત્રણ આઠના છેદમાં સાત પાંચના છેદમાં છ આઠના છેદમાં પંદર આ સમય સંખ્યાઓનું સ્વરૂપ છે એ પોઈન્ટ પછી અમુક અંક વારંવાર પુનરાવર્તિત થાય છે અને અનંત સુધી વિસ્તરેલા એ અંકો હોય છે તો આમ થવાનું કારણ શું તેની સમજૂતી આપણે મેળવવાની છે આમ થવાનું મુખ્ય કારણ મિત્રો એના છેદ છે બરાબર એના છેદના અવિભાજ્ય અવયવો છે દાખલા તરીકે તમે અહીં જોવો છો કે સાતના છેદમાં બે છે આઠના છેદમાં પાંચ છે સાતના છેદમાં દસ છે નવના છેદમાં ચાર છે સાતના છેદમાં પચીસ છે વીસના છેદમાં નવ નવના છેદમાં વીસ છે સત્તરના છેદમાં પચાસ છે આ એના છેદ જે છે બરાબર છે એ છેદ એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવેલા હોય તો એનો છેદ ક્યુ છે એના અવિભાજ્ય અવયવો પર આધાર રાખે છે કઈ રીતે સમજીએ જોઈએ જે જે સંખ્યાનું દશાંત સ્વરૂપ સાંત હતું એના છેદના અવિભાજ્ય અવયવ વિશે આપણે ચર્ચા કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે કે બેના અવિભાજ્ય અવયવ તો કે બે પોતે એક જ છે પાંચના અવિભાજ્ય અવયવ તો પાંચ પોતે અવિભાજ્ય સંખ્યા જ છે દસના અવિભાજ્ય અવયવો તો કે દસના અવિભાજ્ય અગાઉ આપણે શીખી ગયેલા જ છે બે ગુણ્યાને પાંચ બે પંચા દસ એ દસના અવિભાજ્ય અવયવ છે ચારના અવિભાજ્ય અવયવો તો કે બે ગુણ્યા બે પચીના વિભાજ્ય તો પાંચ ગુણ્યા પાંચ વીસના વિભાજ્ય તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ એટલે બે દુ ચાર ગુણ્યા પંચાને વીસ ને પચાના અવિભાજ્ય અવયવો તો કે બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર એટલે બે પંચા દસ અને દસ પંચાને પચાસ હવે મિત્રો આમાં ખાસ તમે જોઈ શકો છો કે આ તમામ સંખ્યાના છેદના અવિભાજ્ય અવયવ તમે નિરીક્ષણ કરો તમારી બુદ્ધિ દોડાવો તો કાં તો બે છે કાં તો પાંચ છે કા બે અને પાંચ બંને છે જોઈ શકો છો તમે આગળ પણ અહીંયા જો બે છે પાંચ છે અહીંયા બે અને પાંચ બંને છે અહીંયા પણ બે અને પાંચ બંને છે બરાબર છે આગળ જોઈએ આપણે હજી ખ્યાનું દશાંત સ્વરૂપ છે એ અનંત આવૃત હતું એના છેદના અવિભાજ્યવિયો જોઈએ આપણે બરાબર છે તો કે ત્રણ તો કે એનો અવિભાજ્યવિયો ત્રણ સાત તો એનો અવિભાજ્ય સાત પોતે છ તો એના અવિભાજ્ય અવયવ બે ગુણ્યા ત્રણ પંદર તો એના અવિભાજ્યવયો ત્રણ ગુણ્યા પાંચ તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા છેદના અવિભાજ્ય અવયવ ત્રણ છે સાત છે અહીંયા બે ને ત્રણ છે અહીંયા ત્રણ અને પાંચ છે એટલે કે છેદનો અવિભાજ્ય કોઈ પણ એક અવિભાજ્ય અવયો એ બે અને છેદનો કોઈ પણ અવિભાજ્ય અવયવ એ બે અને પાંચ સિવાયનો અવયવ છે જો અહીંયા ત્રણ છે અહીંયા સાત છે અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ છે બરાબર છે એટલે કે છેદનો અવિભાજ્ય અવયવ બે અને પાંચ સિવાયનો છે તો આના પરથી મિત્રો સ્પષ્ટ આપણે કરી શકીએ બરાબર છે આના પરથી આપણે સ્પષ્ટ કરી શકીએ શું શું સ્પષ્ટ કરી શકીએ તો કે જેનો છેદનો અવિભાજ્ય અવયવ છેદનો અવિભાજ્ય અવયવ બે હોય પાંચ હોય અથવા બે અને પાંચ બંને હોય તે સંખ્યાનું દશાં સ્વરૂપ પદ શાંત હોય બે અને પાંચ સિવાયનો કોઈ અન્ય અવયવ હોય તો એ સંખ્યાનું દશાંત સ્વરૂપ છે એ અનંત અનાવૃત હોય છે તો આ બાબતને આપણે ત્રણ અલગ અલગ પ્રમેય સ્વરૂપે ભણવાની છે પણ એ ઉપરાંત આપને જણાવી દેવાનું કે આની સિવાયની પણ એક શક્યતા જે આપણે અગાઉ ધોરણ નવમાં પણ ચર્ચા કે કે સમય સંખ્યાનું દશ સ્વરૂપ કાં તો શાંત હોય કાં તો અનંત આવૃત્ત હોય પરંતુ જે સંખ્યાનું દશાંત સ્વરૂપ છે બરાબર છે એને પીના છેદમાં કેવું સ્વરૂપે દર્શાવી શકાતા નથી અને દશાંત સ્વરૂપ છે એ અનંત અનાવૃત હોય દશાંત સ્વરૂપ છે કેવું હોય અનંત અનાવૃત હોય એટલે કે પોઈન્ટ પછી કોઈ પણ અંકોનું પુનરાવર્તન થતું નથી અને અનંત સુધી વિસ્તરેલા હોય તો એ સંખ્યાનું દશાંશ સ્વરૂપ છે એ અનંત અનાવૃત કહેવાય અને એ છે એ અસમય સંખ્યા છે ટૂંકમાં કોઈપણ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ બે જ પ્રકારનું હોય છે શાંત અથવા અનંત આવૃત્ત તો ક્યારે શાંત હોય ક્યારે અનંત આવૃત્ત હોય તેની સમજૂતી એ આપણને આ આપણા પાઠ્યપુસ્તકમાં ચેપ્ટરમાં પ્રમેય સ્વરૂપે આપેલી છે તો ચાલો એને સમજીએ ચાલો તો સૌ પ્રથમ આપણે પ્રમેય એક પોઈન્ટ પાંચ જોઈએ પ્રમેય એક પોઈન્ટ પાંચમાં આપણે શું કીધેલું છે જો એક્સ એ સાત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો એક્સને જ્યાં પી અને ક્યુ પરસ્પર પૂર્ણાંકો હોય અને ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ બેની એનઘાત પાંચની એમ ઘાત સ્વરૂપમાં હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય ચાલો આ બાબતને ઉદાહરણ દ્વારા સમજીએ હવે જો એક્સ એ કોઈ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય એક્સ એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા એટલે માની લો કે આ એક્સ કોઈ છે એ આપણે સાતના છેદમાં વીસ એક સમય સંખ્યા છે અને એનું દશાંશ સ્વરૂપ છે એ 0.35 પોઈન્ટ પાંત્રીસ થાય એટલે કે શાંત દશાંશ સ્વરૂપ થાય બરાબર છે તો એ એક્સને હજી આગળ આપણને કહે છે ને જ્યાં પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય હવે પી ને ક્યુ અહીંયા આપણે પી સાત છે અને ક્યુ વીસ છે હવે સાત અને વીસ પરસ્પર અવિભાજ્ય અવયવ પૂર્ણાંકો એટલે કહેવા તો કે જે બે સંખ્યામાં એક પણ સામાન્ય અવયવ ન હોય તે પરસ્પર પૂર્ણાંક કહેવાય એટલે સાત અને વીસમાં એક પણ સામાન્ય અવયવ છે નહીં એટલે કે ભાઈ પી અને ક્યુ પરસ્પર કેવા હોય સામાન્ય પરસ્પર અવિભાજ્યપૂર્ણક હોય અને ક્યુનું ક્યુનું અવિભાજ્ય અવયવીકરણ બેની એન પાંચની એમ સ્વરૂપમાં હોય બેની એન ઘાત અને જોઈએ ક્યુ એટલે કોણ તો ક્યુ એટલે અહીંયા આપણે વીસ બરાબર છે હવે વીસના અવિભાજ્ય અવયવ આપણે કરીએ તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ થાય એટલે કે બેની બે ઘાત અને પાંચની એક ઘાત એટલે કે બેની એન ઘાત અને પાંચની એમ ઘાત સ્વરૂપે આપણને જોવા મળે છે એટલે આના પરથી સ્પષ્ટ પ્રમેય પાંચ એક પોઈન્ટ પણ સ્પષ્ટ એવું કહે છે કે જો કોઈ પણ સમય સંખ્યાનું દશાયન સ્વરૂપ શાંત હોય તો એના પી અને ક્યુ એટલે કે એના અંશને છેદ એ પરસ્પર અવિભાજ્યપૂર્ણક હોય અને એના છેદના અવિભાજ્ય અવયવ છે એ કાં તો બેની એનઘાત અને કાં તો પાંચની એનઘાત સ્વરૂપ એટલે ગાવા પ્રમાણે જોયું એ પ્રમાણે કે ભાઈ છેદનો અવિભાજ્ય અવયવ કાં તો બે હોય કાં તો પાંચ હોય અને કાં તો બે અને પાંચ હોય છે ત્યારબાદ પ્રમેય એક પોઈન્ટ છ જો એક્સ બરાબર પીના છેદમાં ક્યુમાં ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ બેની એનઘાત પાંચની એમ ઘાત સ્વરૂપે હોય અને એન એમ એ અનઋણપૂર્ણાકો હોય તો એક્સનું દશાંશ નિરૂપણ શાંત હોય પહેલી પ્રમેયમાં જે કીધું એની વિપરીત બાબત આપણને આમાં કીધી છે કે ભાઈ કોઈ પણ પીના છેદમાં ક્યુ અહીંયા આપણી પાસે ત્રણના છેદમાં દસ એ છેદમાં ક્યુ છે એમાં એનો છેદ આ દસ એનું અવિભાજ્ય અવિકરણ જુઓ તમે તો કે ભાઈ અવિભાજ્ય અવિકરણમાં એને જુઓ તો બે ગુણ્યા પાંચ એટલે કે એ બેની એક ઘાત અને પાંચની એકઘાત સ્વરૂપે હોય બરાબર છે એટલે કે એટલે ઋણ ન હોય તેવા તો આનું દશાંશ સ્વરૂપ તમે જોઈ શકો છો જીરો પોઈન્ટ ત્રણ એવું મળ્યું સાત મળ્યું એ જ રીતે બીજી એક સંખ્યા છે સાતના છેદમાં પચીસ બરાબર છે તો એ સમય સંખ્યાના છેદ પચીસ છે એના અવયવ તમે જુઓ તો અવયવ પાંચ ગુણ્યા પાંચ છે એટલે કે ભાઈ બેની ઝીરો ઘાત અને પાંચની બે ઘાત સ્વરૂપે છે તો એનું દર્શન સ્વરૂપ પણ આપણે જોઈ શકીએ જીરો પોઈન્ટ અઠ્યાવીસ હોય છે એટલે કે ટૂંકમાં પ્રમેય એક પોઈન્ટ છ પણ એવું કહે છે કોઈપણ સમય સંખ્યામાં છેદના અવિભાજ્ય અવયવો બેની ઘાત કે પાંચની એનઘાત સ્વરૂપે હોય તો એનું દશાંશ સ્વરૂપ છે એ કેવું હોય છે સાત હોય છે પ્રમેય એક પોઈન્ટ સાત જોઈએ પ્રમય એક પોઈન્ટ સાતમાં શું કહે છે જો ક્યુનું અવિભાજ્યોમાં અવયવીકરણ અનૃ પૂર્ણાંકો એન એમ માટે બેની ઘાત અને પાંચની એમ ઘાત સ્વરૂપ ન હોય તો એક્સ બરાબર પીના છેદમાં ક્યુનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે અગાઉ આપણે અભ્યાસ કર્યો છે તેમ છતાં પ્રમેય સ્વરૂપે આપણે અહીં અભ્યાસ કરવાનો છે આપણને શું કીધું કે કોઈપણ પણ જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ અહીં તમે જુઓ કે એક સંખ્યા લીધી છે સાતના છેદમાં છ એમાં આપણા છેદ છે છ તો એના અવિભાજ્ય અવયવો આપણે જોઈએ તો એના અવિભાજ્ય અવયવો બે અને ત્રણ છે બરાબર છે હવે તો જોવો છો અવિભાજ્ય અવયવોમાં બે તો આવ્યા પરંતુ એની સિવાયનો પાંચ નથી પણ એની સિવાયનો ત્રણ છે બરાબર છે એટલે એનું સ્વરૂપ તમે જોઈ શકો છો એક પોઈન્ટ એક છ છ તે અનંત સુધી પછી છ જ આવે છે એટલે કે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે અહીંયા છેદના અવિભાજ્ય અવયવો એ બેની એન અને પાંચની એમઘાત સ્વરૂપે નથી અને એના કારણે આપેલી જે સંખ્યા પીના છેદમાં ક્યુ એટલે કે સાતના છેદમાં છ છે એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે એટલે કે ભાઈ છેદનો અવિભાજ્ય આવ્યો બે અને પાંચ સિવાય જો કોઈ અન્ય હોય તો એ સંખ્યાનું દશાંશ સ્વરૂપ છે એ અનંત અને આવૃત મળે છે એક પોઈન્ટ પાંચ પ્રમો એક પોઈન્ટ છ અને પ્રમો એક પોઈન્ટ સાતના આધારે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચારનો અભ્યાસ કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ ચારમાં આપણને આ પ્રકારના પ્રશ્નો કરી તે પૂછો કે ભાંગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત્ત છે તે જણાવો મિત્રો ભાંગાકારની લાંબી પ્રક્રિયા કરવાની નથી એનો મતલબ એવો થયો કે પ્રમેય એક પોઈન્ટ પાંચ અને એક પોઈન્ટ છ અને એક પોઈન્ટ સાતનો ઉપયોગ કરવાનો છે અને એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ છ અને એક પોઈન્ટ સાતમાં આપણને એવું કીધું છે કે કોઈ પણ સમય સંખ્યામાં પી અને ક્યુ પરસ્પર અવિભાજ્યપૂર્ણ હોય અને તેના છેદના અવિભાજ્ય અવયવો બેની એન અને પાંચની એમ ઘાત સ્વરૂપે હોય તો તે સંખ્યાનું દશાંત સ્વરૂપ શાંત હોય જો બે અને પાંચ સિવાયનો કોઈ અવયવ હોય તો તેનું દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત હોય તો અહીંયા આપણે માત્ર આપેલી દરેક સંખ્યામાં અંશને છેદમાં અવિભાજ્ય અવયવો છે એ પરસ્પર પી અને ક્યુ એ પરસ્પર અવિભાજ્યપૂર્ણાંકો છે એ તપાસવાન છે અને છેદના અવિભાજ્ય અવયવો એ બેની એન ઘાત અને પાંચની એમ ઘાત સ્વરૂપે છે કે નહીં તે ચકાસવાન છે તો તેમાં ચાલો સૌથી પહેલાં આપણે છે એ દાખલા નંબર પહેલો તેરના છેદમાં એકત્રીસ પચીસ તેરના છેદમાં એકત્રીસ પચીસ એનો અભ્યાસ કરીએ ચાલો જોઈએ તો પહેલો પ્રશ્ન પહેલા પ્રશ્નમાં આપણે જોઈએ તો તેરના છેદમાં એકત્રીસ પચીસ છે હવે સૌપ્રથમ મિત્રો તમારે છે તમારી રીતે અંશ અને છેદમાં કોઈ કોમન અવયવ છે નહીં ને અંશ અને છેદમાં કોઈ સામાન્ય અવયવ નથી ને ચેક કરી લેવાનું બરાબર છે તેર વડે એકત્રીસ પચીને ભાંગી દેવાના ભંગાતા હોય તો કોમન કોમન અવયવ હોય નહીં ન હોય એટલે કે અહીંયા મેં રફકામ કરેલું છે તેર અને એકત્રીસ પચી મેં એક પણ સામાન્ય અવયવ નથી બરાબર છે એનો મતલબ શું થયો એનો મતલબ એવો છે કે પી અને ક્યુ બરાબર છે પી અને ક્યુ એ પરસ્પર કેવા છે પરસ્પર અવિભાજ્યપૂર્ણાંકો છે પી અને ક્યુ કેવા છે પરસ્પર અવિભાજ્યપૂર્ણાંકો છે પહેલી શરત આપણી થઈ ગઈ હવે બીજી આપણી કે ભાઈ એકત્રીસ ને પચીસ છે એના અવિભાજ્ય અવયવો તો એની માટે તમારે રફકામ કરવાનું છે મેં તમને સાઈડમાં રફકામ કરીને દર્શાવ્યું છે અગાઉ આપણે અવિભાજ્ય અવયવોથી કેમ કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવો પડાય તે અગાઉના લેક્ચરમાં શીખેલા છે બરાબર છે એ લેક્ચરનું રિવિઝન કરી લેવું અહીંયા તમે જોઈ શકો છો કે એકત્રીસ પચીસને અવિભાજ્ય અવયવો છે એ પાંચ વડે ભાંગ્યા તો છસો પચીસ વડે ભાંગાણો ત્યારબાદ હજી પાંચ વડે ભંગાણા તો એકસો પચીસ વડે ભંગાણા ત્યારબાદ હજી પાંચ વડે ભાંગ્યા તો પચી પંચા એકસો પચીસ થયા પાછા પાંચ વડે ભાંગ્યા તો બરાબર પાંચ પચાસ પચીસ છે અને પાંચ એકા પાંચ એટલે કે એકત્રીસ પચીસના અવિભાજ્ય અવયવો છે એ પાંચની પાંચ વાર ગુણાકાર એટલે કે પાંચની પાંચ ઘાત સ્વરૂપે એ બરાબર છે એનો છે એ ગુણાકાર આવે એટલે કે છેદ જે ક્યુ છે બરાબર છે એના અવિભાજ્ય અવયવ બરાબર છે એના આ અવિભાજ્ય અવયવ છે એ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે કે બેની ઝીરો ઘાત એટલે કે બે એક નથી ને પાંચ કેટલી વાર છે પાંચ વાર બરાબર છે બેની ઝીરો ઘાત અને પાંચની પાંચ ઘાત સ્વરૂપે એટલે કે એને બેની એન ઘાત અને પાંચની એમ ઘાત સ્વરૂપે કહી શકાય હવે આપણે કીધું ભાઈ જેની છેદના અવિભાજ્ય જે આવ્યો બેની એનઘાતને પાંચ પાંચની એનઘાત સ્વરૂપે હોય તેનું દશાંત સ્વરૂપ શાંત હોય તેથી તેરના છેદમાં એકત્રીસ પચીસનું બરાબર છે દશાંત સ્વરૂપ કેવું છે ભાઈ શાંત છે તો આ રીતે એ પ્રશ્ન આપણે છે એ અભ્યાસ કરી શકીએ બીજો પ્રશ્ન આપણે સત્તરના છેદમાં આઠ છે તેને આ રીતે આપણે દર્શાવી જોઈએ તેનું દશાંત સ્વરૂપ શાંત છે કે કેમ તે આપણે ચકાસી લઈએ તો બીજો પ્રશ્ન છે સત્તર બીજો પ્રશ્ન છે આપણે સત્તરના છેદમાં અઢાર સત્તરના છેદમાં આઠ તો અહીંયા પણ જુઓ તમે સત્તર આઠથી સત્તરને ભાંગી શકાતા નથી એટલે કે અંશ અને છેદ પી અને ક્યુ કેવા છે ભાઈ પી અને ક્યુ કેવા છે પરસ્પર અવિભાજ્યપૂર્ણાંકો છે બરાબર છે અને હવે છેદ છેદ આઠ છે એના અવિભાજ્ય અવયવો તમે રબકામ કરો તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર દુ આઠ આ સ્વરૂપે તમારે છે એ આવે છે એટલે કે છેદ છે છેદ બરાબર છે એ છેદના અવિભાજ્ય અવયવ કેવા છે ભાઈ તો બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કે બેની ત્રણ ઘાત અને પાંચની ઝીરો ઘાત સ્વરૂપે છે એટલે કે બેની એન ઘાત અને પાંચની એમ ઘાત સ્વરૂપે છે અને તેથી સત્તરના છેદમાં આઠનું બરાબર છે આઠનું દશાંશ સ્વરૂપ કેવું છે ભાઈ આઠનું દશાંશ સ્વરૂપ શાંત છે આ રીતે આપણે છે આનો પણ અભ્યાસ કરી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજો છે ચોસઠના છેદમાં ચારસો પંચાવન એનો આપણે હવે અભ્યાસ કરીએ ચાલો મિત્રો અહીંયા આપણને પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે ચોસઠના છેદમાં ચારસો ને પ્રશ્ન નંબર ત્રણ ચોસઠના છેદમાં ચારસો ને પંચાવન અહીંયા પણ તમારે ચોસઠ અને ચારસો પંચાવનનો રફખામ કરીને જોઈ લેવાનું કે ચોસઠ અને ચારસો પંચાવનમાં એક પણ કોમન અવયવ એક સિવાયનો કોઈ બીજો કોમન અવયવ છે નહીં કેમ કે એક સિવાયનો કોમન અવયવ ન હોય તો જ એ બંને પરસ્પર અવિભાજ્યપૂર્ણાંક કહેવાય એટલે કે ભાઈ અહીંયા મેં ચેક કરી લીધેલું છે ચોસઠ ને ચારસો પંચાવનમાં એક પણ કોમન અવયવ એક સિવાયનો છે નહીં અને તેથી આપણે કહી શકીએ ભાઈ પી અને ક્યુ છે એ પરસ્પર અવિભાજ્યપૂર્ણાંકો છે પરસ્પર અવિભાજ્યપૂર્ણાંકો છે કેવા છે પરસ્પર અવિભાજ્યપૂર્ણાંકો છે અને તેથી આપણે આગળ છે આગળ આપણે હવે જોઈએ એમાં તો ભાઈ એનો છેદ ક્યુ છે કોણ છેદ ક્યુ છે એટલે કે ચારસો ને પંચાવન એ છેદ ક્યુ ચારસો પંચાવનના અવિભાજ્ય અવયવ તમે રફ કામમાં કરો બરાબર અવિભાજ્ય અવયવ તો કોણ આવે છે તો અવિભાજ્ય અવયવના કરશો ને તો પાંચ ગુણ્યા સાત ગુણ્યા તેર આવશે બરાબર છે એટલે તમે જોઈ શકો છો અહીંયા કે છેદના અવિભાજ્ય અવયવમાં પાંચ છે પણ પાંચ સિવાયના બે અવયવ સાત અને તેર છે ને આપણે પ્રમેયમાં શીખી ગયા છીએ કે પાંચ સિવાયનો કોઈ પણ અવિભાજ્ય અવયવ હોય તો એનું દશાંશ સ્વરૂપ સાત હોય નહીં બરાબર છે એનું દશાંશ સ્વરૂપ સાત હોય નહીં એટલે આપણે અહીંયા કહી શકીએ ભાઈ કે એટલે કે ભાઈ બેનું એન અને પાંચની એમ ઘાત સ્વરૂપે દશાંશ સ્વરૂપ નથી બરાબર છે અને તેથી આપણે કહી શકીએ ભાઈ કે ભાઈ ચોસઠના છેદમાં ચારસો પંચાવનનું દશાંશ સ્વરૂપ છે બરાબર દશાંશ સ્વરૂપ છે એ કેવું છે ભાઈ દશાંશ સ્વરૂપ શાંત નથી તો આ રીતે મિત્રો તમે કોઈપણ સંખ્યામાં અંશ અને છેદમાં અવિભાજ્ય અવયવ પૂર્ણાંકો છે કે કેમ અને છેદના અવિભાજ્ય અવયવો અવયવ પાડી એને તમે ચકાસી શકો છો કે દશાંત સ્વરૂપ શાંત છે કે અનંત આવૃત છે